સ્વાગત છે મિત્રો ગુજગન ચેનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે તમારે જો ડેથ સર્ટિફિકેટ કઢાવવું હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો છો એ ડેથ સર્ટિફિકેટ તમે એપ્લાય કર્યા પછી જો તમારે એ ડાઉનલોડ કરવું હોય સોફ્ટ કોપીમાં એ તમે કઈ રીતે કરી શકો છો અને જો ડેથ સર્ટિફિકેટની અંદર તમારું ડીલે થઈ જાય કેમ કે એમાં જો એક વર્ષ કે ત્રીસ દિવસ વધારે કરતાં પણ જો તમે ડીલે રજિસ્ટ્રેશન ના કરાવો તો એની માટે અલગ અલગ તમારે પ્રોસેસ કરવાની હોય છે તો એની માટે તમારે કઈ પ્રોસેસ કરવાની છે અને કયા કયા ડોક્યુમેન્ટ હજુ કરવા પડે અને એ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે એની વાત આપણે આ વિડિયોમાં કરવાના છીએ તો જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એનું નોંધણી કરાવી છે ફરજિયાત હોય છે તો એક કેસમાં બે પોસિબિલિટી થઈ શકે કાં તો વ્યક્તિનું મૃત્યુ ઘરે થયું હોય કાં તો હોસ્પિટલમાં થયું હોય બરાબર છે એક્સિડેન્ટલ મૃત્યુ બીજી કંઈ પણ લોકેશન ઉપર થઈ શકે છે તો જો ઘરે મૃત્યુ થયું હોય તો એ જો તમારે એપ્લિકેશન આપવી હોય તો જે રીતને તમારે આરોગ્યની જે નજીકની ઓફિસ લાગતી હોય ત્યાં જઈને તમને જો ઘરે મૃત્યુ થયું હોય છે તો સ્મશાનમાંથી તમને એક પોંચ લખી દેવામાં આવશે તો એ તમારે પોંચ ત્યાં આપવાની છે એટલે તમને પેલા કલરનું એક ફોર્મ આપશે એ ફોર્મ તમારે સબમિટ કરાવવાનું છે એમાં એક સાક્ષી એટલે તમે તમારું આધાર કાર્ડ આપવાનું છે એમાં જેનું મૃત્યુ થયું છે એનું આધાર કાર્ડ આપવાનું છે તમને જે સ્મશાનમાંથી બે કોપી આપી છે એ કોપી તમારે સબમિટ કરાવવાની છે અને કોઈ પણ એક તમારે રેસિડેન્ટ પ્રૂફ આપવાનું છે બરાબર છે રેસિડેન્ટ પ્રૂફની અંદર તમે ઇલેક્ટ્રિસિટી બિલ લાઇટ બિલ અથવા તમે વેરા બિલ આપી શકો છો તો આટલા ડોક્યુમેન્ટ તમે સબમિટ કરાવો અને એકવીસ દિવસની અંદર તમે જો આ પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખો છો તો તમારું ડેથ સર્ટિફિકેટ છે તમને પંદર દિવસની અંદર મળી જશે જો મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો એની માટે તમને જે ડોક્ટર દ્વારા જે સર્ટિફિકેટ લખી દેવામાં આવે છે એ બાકી જેનું મૃત્યુ થયું છે એનું આધાર કાર્ડ કોઈ સાક્ષીનું આધાર કાર્ડ અને કોઈ પણ એક તમારું રેસિડેન્ટ પ્રૂફ એમાં તમે લાઇટ બિલ અથવા વેરા બિલ આપી શકો છો બરાબર છે તો આ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરાવો અને હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો એ પણ તમે એકવીસ દિવસની અંદર આ નોર્મલ પ્રક્રિયા છે કમ્પલીટ કરીને તમારે પંદર દિવસની અંદર મેરેથ સર્ટિફિકેટ બની જતું હોય છે જો એકવીસ દિવસ પછી તમે જો રજીસ્ટ્રેશન કરાવો તો એની માટે એકવીસથી ત્રીસ દિવસની અંદર તમારે પર ડે જે એક્સ્ટ્રા ફી છે પર ડે બે રૂપિયા એકસ્ટ્રા ફી અને જે ડોક્યુમેન્ટ આપણે વાત કરીએ એ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરી અને પર ડેના બે રૂપિયાના હિસાબથી તમારે છે એ ફી પે કરવાની રહેશે અને જો ત્રીસ દિવસથી પણ વધારે તમે ટાઈમ લો છો ને કોઈ રજીસ્ટ્રેશન કરાવતા નથી તો એની માટે તમારે જે છે એફિડેવિટ કરાવવાનું રહે છે તો એમાં બે પોસિબિલિટી છે જો ઘરનું મરણ છે ત્રીસ દિવસથી વધારે જો તમે ટાઈમ લો છો ત્રીસ દિવસથી એક વર્ષ સુધી તો એની માટે તમારે જો ઘરમાં મરણ છે તો તમને પીળા કલરનો જે ફોર્મ છે એ આપીશું એ વોર્ડ ઓફિસનો તમારો સિક્કો કેમ કે જ્યાં તમારી જે વોર્ડ ઓફિસ નજીકની હશે ત્યાં તમે આ સર્ટિફિકેટ નથી કરાવી શકો જો તમે એક જ દિવસથી વધારે ટાઈમ લો છો તો તમારે જે મેન ઓફિસ છે ત્યાં તમારે કઢાવવાનું હોય છે પછી એમાં મૃતકનું કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ એમાં તમે આધાર કાર્ડ અને વોટર આઈડી આપી શકો છો જે અરજદાર હોય એનું આઈડેન્ટિટી પ્રૂફ તમારે આપવાનું છે સ્મશાનમાંથી જે તમને પહોંચ આપે છે એ તમારે આપવાની હોય છે અને વીસના સ્ટેમ્પ ઉપર તમારે એફિડેવિટ કરાવવાનું હોય છે જો તમારું હોસ્પિટલનું મરણ હોય તો આમાં સેમ જ ડોક્યુમેન્ટ છે એક જે આમાં જે ડોક્યુમેન્ટ આવે છે અરજદારનું જે એફિડેવિટ થશે એની જગ્યાએ અહીંયા ડૉક્ટર દ્વારા છે એ એફિડેવિટ થશે દસથી વધારે તમે ટાઈમ લખશો તો એની માટે તમારે કોર્ટ હુકમ લાવવાનો છે કોર્ટમાં તમારે એપ્લિકેશન આપવાની હોય છે આ ડિટેલને લીધે એમાં તમને કોર્ટ ઓર્ડર આપે એ કોર્ટ ઓર્ડર તમારે સબમિટ કરાવવાનો છે અને આ ડોક્યુમેન્ટ જે આપણે વાત કરી એ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવાના રહેશે લેટ મરણ માટે જે પુરાવા જોવે એની માટે હવે આપણે વાત કરી જો મરણના દાખલામાં તમારે જો સુધારો કરવો હોય તો તમે કઈ રીતે સુધારો કરી શકો તો એ આ પીડીએફ ફાઇલ છે એ એમસીની એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો સામાન્ય રીતે મરણના કિસ્સામાં કોઈ સુધારો થતો નથી પણ તેમ છતાં કોઈ મેજર નામમાં તમારે શું તો આ વાત કરીએ આપણે લેટ મરણ માટે ક્યાં ક્યાં પુરાવા જોઈએ તો હવે આપણે જોઈએ જો તમારે મરણના દાખલામાં સુધારો કરવો હોય તો એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એમાં મરણના સુધારેલું ફોર્મ છે મરણના દાખલાની નકલ છે મરનાર વ્યક્તિના કોઈ પણ બે પુરાવા છે અરજદારનો આઈડી પ્રૂફ છે મશાનશા પહોંચ છે એમાં પહોંચ આવશે ઉધારાનો સ્ટેટમેન્ટ જો હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો અરજદારના સુધારાને અંગેની એફિડેવિટ એ તમારે એફિડેવિટ સાક્ષીના તમારે એકરનામાં કરવા છે જરૂર જરૂર જણાય તો બે સાક્ષીના સંયુક્ત એફિડેવિટ તમારે જોશે જરૂર એવી કિસ્સામાં તમારે પોલીસનું પંચનામું પીએમ રિપોર્ટ અથવા એનઓસી કાગળ છે એ સબમિટ કરાવવા પડી શકે છે જો આ મૃત્યુ હોય તો હવે આપણે વાત કરીએ જો તમારે ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો તો ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે આ ઈ ઓળખ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીંયા તમારે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા ક્લિક સોરી એ તો એપ્લિકેશન છે તો અહીંયા તમે બર્થ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો અથવા ડેથ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો તો અહીંયા તમારે ડેથ સિલેક્ટ કરી છે પછી અહીંયા સર્ચ બાય એપ્લિકેશન નંબરથી પણ કરી શકો અને મોબાઈલ નંબરથી પણ કરી શકો પછી અહીંયા જો તમારો મોબાઈલ નંબર અથવા એપ્લિકેશન નંબર છે તમને અનુકૂળ હોય અહીંયા નાખી દેવાનો છે અને જે ઇયરમાં બર્થ અથવા ડેથ થયું હોય એ અહીંયા યર નાખી દેવાનો છે અને સર્ચ ડેટા ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમારે ડેથ સર્ટિફિકેટ છે આ વેબસાઇટની મદદથી તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન નંબર તમારો જે ડેથ સર્ટિફિકેટ હોય એમાં ક્યાંય લખેલો આવતો નથી જ્યારે તમે ડેથ સર્ટિફિકેટની એપ્લિકેશન આપો ત્યારે તમારે મેસેજ આવે છે એ મેસેજની અંદર જ તમારો એપ્લિકેશન નંબર છે એ લખેલો હોય છે બરાબર છે ડેથ સર્ટિફિકેટની અંદર ક્યાંય પણ એપ્લિકેશન નંબર લખેલો હોતો નથી ઠીક છે તો આ આપણે વાત કરી ડેથ સર્ટિફિકેટ વિશે બીજા આના રિલેટેડ કોઈ તમને પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર